ડભોઈ નગરપાલિકા કચેરીથી માત્ર 4 કદમના અંતરે આવેલ રેફરલ હોસ્પિટલમાં જ ડ્રેનેજ ઉભરાતી હોય ત્યારે દૂર દૂરથી આવતા દર્દીઓના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે પાલિકા તંત્ર ક્યારે જાગશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. ડભોઈ પાલિકા આમ તો કાયમ ભ્રષ્ટાચારના ઘેરાવામાં રહેલી છે, ત્યારે નગરનો વિકાસ ક્યારે કરશે એવા સવાલો ઊભા થાય છે. ડભોઈ નગરમાં ચૂંટણી બાદ ભાજપ શાસન પર આવ્યું છે, પણ નગરસેવકો માત્ર ફોટા પાડવા જ બહાર નીકળતા હોય તેવી ચર્ચા નગરમાં થઈ રહી છે. તેવામાં ડભોઈ નગરમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજની સમસ્યાનો કાયમી નિકાલ આવતો ના હોય, પણ હવે તો જ્યારે ડભોઈ નગરપાલિકાની કચેરી સમક્ષ જ માત્ર 4 કદમના અંતરે આવેલ રેફરલ હોસ્પિટલમાં પણ છેલ્લા 1 માસથી ડ્રેનેજ ઉભરાતી હોય, વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે, હોસ્પિટલમાં સંખ્યાબંધ દર્દીઓ અને તેમના સગા સંબંધી સારવાર માટે આવતા હોય છે. તેવામાં રેફરલ હોસ્પિટલમાં ગંદકી અને ઉભરાતી ડ્રેનેજના દ્રશ્યો જોઈ શું સારવાર થશે કે વધુ બીમાર પડશે ની મૂંઝવણમાં મુકાયા છે. પાલિકા કચેરીની નજીક જ આવેલ હોસ્પિટલમાં ઉભરાતી ડ્રેનેજને પગલે મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ વધી રહ્યો છે.